નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 18 એપ્રિલ 2023. આજના કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી ગ્રુપમાં શેર કરી દેજો. ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં ધીમી ગતિએ સુધારો થયો તો ત્યાર પછી ફરી વખત થોડો ઘણો ઘટાડો થયો. ઘણા બધા માર્કેટયાર્ડની અંદર 1750 રૂપિયા સુધીની નજીકની સપાટી પહોંચી હતી, તેમાંથી હવે 1680 રૂપિયા સુધી કપાસના ભાવ રહ્યા છે. છતાં પણ 4 થી 5 માર્કેટયાર્ડ એવા છે જેમાં 1700 કરતાં વધારે ભાવ 1730 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ વર્ષે નિકાસ ઓછી થઈ છે, જેના કારણે કપાસના ભાવ વધ્યા નથી. ગયા વર્ષે 42 લાખ ગાંસડીની નિકાસ થઈ હતી, આ વર્ષે 25 થી 30 લાખ ગાંસડીની નિકાસ થવાની ધારણા છે. 17 લાખ ગાંસડીની નિકાસમાં ઘટાડો નોંધાયો છે. તો આગામી સમયમાં હજુ પણ એપ્રિલ મહિનાઓ પછી મે મહિનાની અંદર પણ ભાવ હજી થોડા ઘણા વધે અને જૂન જુલાઈમાં કપાસ ખેડૂતો પાસે નથી હોવાનો, ત્યારે કપાસના ભાવ 2000 રૂપિયાની એકદમ નજીકની સપાટીએ પહોંચવાની શક્યતા છે. ગાંસડીનો ભાવ 70 થી 75 હજાર રૂપિયાને વટાવી આગળ વધે તેવી શક્યતાઓ રહેલી છે. આજની વાત કરીએ તો જે કાંઈ માર્કેટયાર્ડમાં 1700ની નજીક કે 1700 કરતાં વધારે ભાવ છે તેની વાત કરીએ તો રાજકોટમાં 1697 રૂપિયા સુધી ભાવ બોલાયા. બાબરા માર્કેટયાર્ડમાં ઊંચામાંચો ભાવ 1730 રૂપિયા. રાજકોટમાં 3200 ક્વિન્ટલની કપાસની આવક હતી. જામ જોધપુરમાં 1681 રૂપિયા ભાવ. કાલાવડમાં 1688 તેમજ જેતપુર માર્કેટયાર્ડ 1725 રૂપિયા ભાવ. હિંમતનગર 1694 તેમજ બોટાદ 1717 રૂપિયા અને 8770 ક્વિન્ટલ સૌથી વધારે કપાસની સૌરાષ્ટ્રમાં આવકો નોંધાઈ છે. તે માર્કેટયાર્ડ બોટાદ માર્કેટયાર્ડમાં દર વર્ષે આવકો નોંધાતી હોય છે અને ગોંડલ માર્કેટયાર્ડમાં 1701 રૂપિયા ઊંચામાંચો ભાવ. 1087 ક્વિન્ટલ કપાસની આવક. લખતરમાં 1705 રૂપિયા ભાવ બોલાયો. બાકીના માર્કેટયાર્ડમાં 1670 રૂપિયા આજુબાજુના ભાવ રહ્યા છે. તો ખેડૂત મિત્રો, હવે આગામી સમયમાં ખેડૂતોએ શું કરવું જોઈએ? તો ખેડૂતોએ હવે નવી સિઝન ચાલુ થવાની છે, તેમાં કપાસનું વાવેતર ઘટવાની ધારણા છે અને અત્યારે હાલ ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલો છે. આવા ખેડૂતોએ હજુ પણ 1 મહિના જેવી રાહ જોવી પડશે. ઘણા બધા ખેડૂતો એવા છે જેમને 2000 રૂપિયા કે 1900 રૂપિયાથી નીચો કપાસ વેચવો નથી. તો આવા ખેડૂતો પોતાની રીતે સાહસ કરી શકે. બાકી જે કાંઈ ખેડૂતો છે તેમને 1750 થી 1800ની સપાટીએ કપાસ વેચી દેવો જોઈએ. અત્યારે હાલ વેપારીઓ ઘેર બેઠા ખેડૂતો પાસેથી 1600 રૂપિયામાં કપાસ ખરીદી રહ્યા છે તો 1550 રૂપિયામાં પણ ખરીદી કરી રહ્યા છે. ભાવ સારો હોવા છતાં નિશા ભાવે ખરીદી કરી રહ્યા છે અને ખેડૂતો કપાસ વેચી રહ્યા છે. કપાસમાં કડવાનો જે પ્રોબ્લેમ છે જેના કારણે ખેડૂતો માર્કેટયાર્ડમાં કપાસ નથી લઈ જતા. થોડો થોડો કપાસ લઈ જાય તો ભાવ મળે છે. માર્કેટયાર્ડમાં પણ વેપારીઓની મિલીભગત છે કે સામટો કપાસ તમે એકસાથે લઈ જાઓ 50 થી 100 મણ તો તમને ભાવ પૂરતી મળતા નથી. જો 10 થી 15 મણ કપાસના કટકા તમે વેચો તો તમને સારા ભાવ મળી શકે છે. ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટમાં નવા વિડીયો સાથે. જોતા રહેજો.